દાહોદ શહેરમાં જમીનોમાં પ્લોટ પાડી સરકારી તિજોરીમાં પ્રીમિયમની રકમ ન ભરી સરકાર સાથે ઠગાય. વિશ્વાસઘાત કર્યાની વધુ એક ફરિયાદ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવા પામી છે. દાહોદના પ્રાંત અધિકારી NB રાજપૂત દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ફરિયાદમાં જણાવ્યા અનુસાર દાહોદ શહેરના મોટા ઘાંસીવાડા વિસ્તારમાં રહેતો હારૂનભાઈ રહીમભાઈ પટેલ તથા તેની સાથે અન્ય મળતીઓ દ્વારા ભેગા મળી આગોતરું આયોજન કરે તારીખ 16/8/2016 તારીખ 21/12/2016 સમયગાળા દરમિયાન નાયબ કલેક્ટર અને પ્રાંત કચેરી દાહોદ ખાતે રેવન્યુ સર્વે નંબર 376-1 પૈકી 4 ક્ષેત્રફળના આધારે 36-3 વાળી જમીન બિનખેતી ન હોવા છતાં પ્રાંત અધિકારી કચેરીના પાત્ર નંબર જમાન હકપ વશે 11/553 તારીખ 21/12/2016 દાહોદના તાલુકાના રેવન્યુ સર્વે નંબર 376-1 પૈકી 4 ક્ષેત્રફળ 36-3 વાળી બિનખેતી જમીનનું સિટી સર્વે દાખલ થતા સમયે તેનું પ્રોપર્ટી કાર્ડ દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારી દાહોદના નામનો હુકમ ખોટો ઉપજાવી કાઢી બનાવટી સિટી સર્વે કરી કચેરી દાહોદ ખાતે પ્રોપર્ટી કાર્ડ દાખલ કરવા સિટી સર્વે કચેરી દાહોદના સંબંધિત કર્મચારી અધિકારીઓનો પાક્કો ભરોસોને વિશ્વાસ આપી તેને સાચા તરીકે ઉપયોગ કરી સિટી સર્વે નંબર NA 376-1 પૈકી 4 ક્ષેત્રફળ 36-03 ચોરસ મીટર સત્તા પ્રકારે C3 પ્રોપર્ટી કાર્ડ બનાવ્યું છે. ઉપરોક્ત ઇસમની સાથે સાથે શૈશવ શિરીષ પરીખની પણ સંડોવણી છે. તેની સાથે તેની પત્નીનું નામ પણ બહાર આવ્યું છે, જેના આધારે તેઓએ 17 પ્રશ્નવાળી ખેતીલાયક જમીન હોય તેને બિન ખેતીની કરવા બાબતે કોઈ પણ કાર્યવાહી ન કરી જમીન પ્લોટ પાડી અલગ અલગ ઇસમને વેચાણ કરી સરકારના પ્રીમિયમની રકમ ન ભરી સરકાર સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઝકરિયાભાઈ મહેમૂદભાઈ ટેલર અને હારૂનભાઈ રહીમભાઈ પટેલને આજ રોજ દાહોદની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા બંને તારીખ 3 જૂનને સાંજના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. કેસમાં તપાસ ખાસ કરી દાહોદ જિલ્લાના પોલીસ વડા રાજદીપસિંહ જાલોદના સીધે સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ દાહોદના DYSP દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ટોટલ 2 ગુનાઓ દાખલ થયા છે, એક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં. બંને જે ગુનાઓ છે એની મોડસ ઓપરેન્ડી એક પ્રકારની છે અને બંનેમાં અમુક આરોપી પણ કોમન પ્રકારના છે. તમને હું વિગતવાર વાત કરું તો જે બી ડિવિઝનમાં ગુનો દાખલ થયો છે એમના ફરિયાદી ઇન્ચાર્જ ચીટનીશ્રી બન્યા છે DDO સાહેબના હુકમથી. એક અમને અરજી મળી હતી, અરજીને આગળ પ્રાથમિક તપાસ કરી અને અમે અહેવાલ કર્યો હતો SP સાહેબ મારફતે, જે અંતર્ગત DDO સાહેબે હુકમ કરી અને ઇન્ચાર્જ ચીટનીશને ફરિયાદી બનાવ્યા હતા. બનાવ હકીકત એ પ્રકારની છે કે એક જમીન આવેલી છે દાહોદમાં, જેના રેવન્યુ સર્વે નંબર છે 303-305-306. આ જમીન છે ઝકરિયા મહેમૂદ ટેલર નામે આવેલી છે. આ જમીનના ખોટા હુકમો થયા NA ના, અને એ ખોટા NA ના હુકમો થયા, NA ના ખોટા હુકમોને નોંધણી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા. અને આ વસ્તુ અમારી તપાસમાં ધ્યાન આવી કે ખોટા હુકમો થયા છે, જે અંતર્ગત અમે રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે. આમાં ઝકરિયા મહેમૂદ ટેલરની અને આમાં NA કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે એ શેષવ શિરીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે અને હાલ અમારી કસ્ટડીમાં છે અને એમ રિમાન્ડ માંગવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે. આ સિવાય અન્ય ગુનો દાખલ થયો છે AD પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી તરીકે દાહોદના પ્રાંત અધિકારી શ્રી રાજપૂત મેડમ બન્યા છે, જેમાં પણ એક સર્વે નંબર છે 376-1-1-4 જેનો પ્રાંત અધિકારી શ્રી નામનો ખોટો NA નો હુકમ થયો છે અને આ હુકમને આધારે એમની પણ નોંધણી કરાવીને પ્લોટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. આ પણ બાબત ધ્યાને આવતા તમારા રેકર્ડ આધારે એમાં પણ હારૂન રહીમ પટેલની ધરપકડ કરી છે અને એમાં પણ શેષવ શિરીષ પરીખનું નામ ખુલવા પામેલ છે, જેમની ધરપકડની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે. ઓવરઓલ એવું જણાવ્યું છે કે આ લોકો ખોટા NA ના હુકમો કરી સરકારશ્રીની જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રીમિયમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ એમાં જણાય આવે છે અને આ રીતના ખોટા હુકમો કરી એમની એન્ટ્રીઓ કરાવી અને લોકો સાથે પણ ચીટિંગ થાય છે. કેમ કે જે આ NA થકી જે પ્લોટિંગ થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસિડિંગ કે FIR દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે કે હાલમાં તકલીફ પડે સંભાવના પૂરેપૂરી છે, તો એ લોકો પણ આ ભવિષ્યમાં ભોગ બનનાર તરીકે થઈ શકે છે. પ્રાથમિકમાં એવું પણ જાણવાયું છે કે આ માત્ર 2 હુકમો નહીં, આ સિવાય અન્ય હુકમો પણ થયા હોઈ શકે છે, જે બાબતે મારી તપાસ ચાલુમાં છે. આ બંને ગુનામાં અન્ય 2 આરોપીઓના નામ પ્રાથમિક દૃષ્ટિએ અમારી સામે ખુલી ગયા છે, જેમની અમે વિગતવાર તપાસ કરીને અટક કરવાની કામગીરી અમે હાલમાં તપાસમાં છીએ. આ 2 હુકમો છે, અન્ય પણ હુકમો હોય એવી સંભાવના કરી શકાય નહીં.
એ માટે હું આપ મીડિયાના માધ્યમથી લોકોને પણ જણાવવા માગું છું કે આપના પણ ધ્યાનમાં આવા કોઈ પ્રકારના બાબતો આવેલી હોય તો અત્રેની કચેરીએ અથવા કલેક્ટરશ્રીની કચેરી અથવા ડીડીઓશ્રી કચેરી આ બાબતે જાણ કરે તો એના ઉપર કાયદેસરની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય. સર, આ પ્રીમિયમ ચોરી કાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે? અત્યારે પ્રથમ દ્રષ્ટિએ બંને ગુનાઓ છે એમાં બે બે લોકો નામજોગ થઈ ગયા છે અને બે લોકો અમારે નામ ખુલી ગયા છે. ચાર ચાર લોકો અમારા ધ્યાનમાં આવ્યા છે પણ હજી તપાસ વધુમાં ચાલુમાં છે. આમાં આગળ ઘણા લોકો ખુલી શકે છે. સર, આ જમીન સિવાય અન્ય કોઈ જમીન પૂરતો મેટર ધ્યાનમાં આવ્યું છે અમારા? આગળ તપાસ ચાલુમાં છે. શૈશવ શિરીષ પરેખ સહિત તેની પત્નીના નામો પણ સામે આવ્યા છે, જેમાં શૈશવ પરેખ મહત્વની ભૂમિકા ભજવતો હોવાનું કહેવાઈ રહ્યું છે. શૈશવની સાથે સાથે તેના અન્ય સાગરીતો પણ આ કૌભાંડમાં સામેલ હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસ તપાસ અને રિમાન્ડ દરમિયાન શૈશવ સાથે અન્ય કેટલાક કિસ્સામાં સંડાવાયેલા હશે તેની પણ માહિતી બહાર આવવાની પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે. દાહોદ શહેરમાં મોટા પાયે દલાલીનો ધંધો કરતા ઝડપાયેલા ઇસમોના કારસ્તાન મોટા પાયે ચાલતો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ જમીન ઉપરાંત દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ જમીન મામલે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક મોટા કૌભાંડો બહાર આવે તેમ છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.